લોકોને ઇન્સ્ટન્ટ લોન અપાવવાના નામે છેતરપિંડી આચરતા કૌભાંડનો વડોદરા સાયબર સેલે પર્દાફાશ કર્યો છે સાથે જ પાંચ કૌભાંડીઓને ઝડપી પાડી મુખ્ય સૂત્રધારની શોધખોળ હાથ ધરવામાં આવી છે વડોદરાના જીતેન્દ્ર ચૌધરી નામના યુવકને લોન માટે ફોન આવ્યો હતો તેને રૂપિયા બે લાખ ચોસઠ હજારની સામે સાત લાખ ઓગણત્રીસ હજાર ભર્યા હોવા છતાં ઉમંગ પટેલના નામે ધમકીઓ મળતી હતી તેના મોફ કરેલા ફોટા પણ મોકલવામાં આવ્યા હતા અને બ્લોક કરેલા બેંક એકાઉન્ટ ખોલવા માટે દબાણ કરવામાં આવતું હોવાથી તેણે પોલીસ ફરિયાદ કરી હતી જેના આધારે સાયબર સેલના અધિકારીઓ એક ટીમ બનાવી તપાસ કરી રહ્યા હતા વડોદરાના લોન ધારક યુવકને ધમકી આપનાર ઉમંગની પોલીસે તપાસ કરતા તે વડોદરા જિલ્લાના સંખેડા તાલુકામાં કાવીઠા ગામે રહેતો હોવાની વિગતો ખુલી હતી જેથી પોલીસે છાપો મારી ઉમંગ પટેલને ઝડપી પાડ્યો હતો ઉમંગ પટેલની પૂછપરછ દરમિયાન વડોદરા જિલ્લામાં એપીએમસી સાથે કામકાજ કરી ખેડૂતોને લોન અપાવવાના નામે સંપર્ક કરતો હોવાની વિગતો ખુલી હતી તે લોન માટે જુદી જુદી દસ કંપનીઓ સાથે કામ કરતો હોવાની વિગતો પણ ખુલી છે વડોદરા સાયબર સેલે ઉમંગ સાથે સુરતના ચાર સાગરિતો ઝડપી પાડ્યા હતા ચાઇનીઝ એપ સાથે વિગતો પણ ખુલી છે અને તેના જુદી જુદી બેન્કોમાં ત્રીસ જેટલા એકાઉન્ટમાં કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હોવાની વિગતો પણ બહાર આવી છે ત્યારે પકડાયેલા પાંચ સાગરિતોમાં ઉમંગ પટેલ ઉપરાંત સોએબ મોહમ્મદ પટેલ જે કે કોર્નર સૈયદપુરા સુરત અહમદુલ્લા ઇબ્રાહિમ ચોક્સી